વિદ્યાર્થી મિત્રો કેમ છો? મજામાં ને? સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશનના વિડિયો લેક્ચરમાં આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સામાજિક વિજ્ઞાનની વિષયની અંદર હવે આપણે ફક્ત છેલ્લા બે પ્રકરણોનો અભ્યાસ છે તે કરવાનો બાકી છે. ચેપ્ટર નંબર 18 અને ચેપ્ટર નંબર 19, તેમાં પણ સાઇઝની દ્રષ્ટિએ આજે આપણે ચેપ્ટર નંબર 19 એટલે કે માનવ વિકાસ તેની આપણે શુભ શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. સામાજિક વિજ્ઞાનની અંદર ધોરણ 10 ની અંદર વારસાના 7 ચેપ્ટર એટલે કે સાંસ્કૃતિક વારસાના 7 ચેપ્ટર, ત્યાર પછી કુદરતી સંસાધનો એટલે કે પ્રાકૃતિક વારસાના 8 થી લઈ અને 14 ચેપ્ટર, ઇકોનોમિક્સ ની અંદર 15 થી લઈ અને જે વિષય ચેપ્ટરનો સમાવેશ છે તે આપણે અભ્યાસ સ્વરૂપે કરવાનો છે. તેમાં આપણે લગભગ બધી વસ્તુઓ પૂર્ણ થઈ ગઈ છે, નકશા પણ આપણે તમને કરાવી દીધા છે. હવે આજ સુધી આપણે જે ચેપ્ટરની શરૂઆત કરવાના છે તે ચેપ્ટરનું નામ છે માનવ વિકાસ. ખૂબ સરસ મજાનું ચેપ્ટર છે. તમે અવારનવાર છાપાની અંદર અથવા તો ટીવીમાં આ શબ્દ સાંભળતા હશો, માનવ વિકાસ, હ્યુમન ડેવલપમેન્ટ. વાસ્તવિકમાં આ એક એવી બાબત છે, એવો શબ્દ છે કે જે માનવ જીવન સાથે સંકળાયેલો છે. આપણે બધાને કહો છે કે પરિવર્તન છે તે સંસારનો નિયમ છે, કોઈ વસ્તુ કાયમી સ્થિર રહેતી નથી. કોઈ નાનું શિશુ એટલે કે કોઈ નાનું બાળક જન્મે ત્યારથી લઈ પછી ધીમે ધીમે છે તે તેનો વિકાસ થતો હોય છે. એવી જ રીતે આપણે બધા ભણી ગયા કે શરૂઆતના તબક્કામાં માનવ પણ આદિ માનવની અવસ્થાની અંદર રહેતો હતો, એટલે કે ગુફાની અંદર વસવાટ કરતો હતો, જંગલી વિસ્તારોની અંદર હાથમાં જે આવે તે બધું ખાઈ લેતો હતો. પછી ધીમે ધીમે સોસાયટી સમાજની રચના થઈ, અલગ અલગ કોલોનીઓ એટલે કે એમ કહી શકાય કે અલગ અલગ સ્થળોએ અલગ અલગ પ્રજાતિના લોકોએ વસવાટ શરૂ કર્યો અને ત્યારથી લઈ એટલે કે આદિ માનવથી લઈ અને આધુનિક માનવ બનવા સુધીની માનવીની જે સફર છે તે એટલી જટિલ બની ગઈ કે તેમાં પ્રત્યેક તબક્કે કંઈક ને કંઈક નવું આવતું હતું. અને વ્યક્તિ કે જે પહેલા શરૂઆતના તબક્કામાં ફક્ત જીવન ધોરણ અથવા તો જીવન વ્યવસાય જીવન વ્યવહાર ચલાવવા માટે જીવતો હતો તે દિવસે ને દિવસે તેની આકાંક્ષાઓ અપેક્ષાઓ વધતી ગઈ. જો આપણને બધાને ખબર છે કે શરૂઆતમાં આદિમાનવની અવસ્થાની વાત કરીએ તો માનવીને એવું કહી નતું કે ભાઈ આજ મને જમવાની અંદર જોઈ, કારણ કે એને ખબર હતી કે ભાઈ મને જે મળે છે ને મારું ભોજન છે તે મારે ખાઈ લેવાનું છે. પરંતુ ધીમે ધીમે જેમ જેમ સુવિધાઓ વધતી ગઈ તેવી રીતે માણસની આકાંક્ષાઓ એની ઈચ્છા શક્તિ તે પણ વધતું ગયું અને આજે આજે ત્યાં સુધીની વાત પહોંચી ગઈ છે કે ભાઈ જે રીતે આર્થિક વિકાસની અંદર આપણે જોયું કે ભાઈ રાષ્ટ્રનો આર્થિક વિકાસ થવો જોઈએ, રાષ્ટ્રનો વિકાસ થાય તો લોકોની જીવનની અંદર સુખાકારી આવે, તો આ જ જીવનની સુખાકારીના ભાગ સ્વરૂપે આપણે માનવ વિકાસ સમજવાનો છે. શરૂઆતના સંબંધ તબક્કે જ્યારે અર્થશાસ્ત્ર શરૂ થયું ત્યારે ફક્ત લોકોની આવક જાવક નફો કોણ અથવા તો આપણે એમ કહીએ કે ભાઈ ઉત્પાદન કેટલું થયું વપરાશ કેટલો થયો આવા નાના નાના ખ્યાલોના ઉદ્ભવ માટે અર્થશાસ્ત્ર વપરાતું હતું. પરંતુ આજે તો કે આજે અર્થશાસ્ત્ર ખૂબ વિશાળ પાયા પર પ્રત્યેક વ્યક્તિના વિકાસ વિશે છે વિકાસ વિશે છે તે વિચારી રહ્યું છે. વ્યક્તિ જીવનની અંદર આપણને એમ લાગે કે ભાઈ વિશ્વના ઘણા બધા દેશોની અંદર આપણે ભારતની તુલના માનો કે આપણે સ્વિટ્ઝરલેન્ડ છે કે આઈસલેન્ડ છે આવા દેશોના જીવન ધોરણ સાથે કરીએ તો આપણને લાગે કે ભાઈ એ લોકો કેવું જીવન જીવે છે અને ભારતના લોકો કેવું જીવન જીવે છે, એ બેની જીવન વ્યવસાય જીવનના જે ધોરણો છે તેમાં આપણને તફાવત જોવા મળશે. એ લોકોની રહેણી કેરણી, એ લોકોના મકાનો, એ લોકોની હોસ્પિટાલિટી સિસ્ટમ એટલે કે આરોગ્યને સંબંધિત હેલ્થ સેક્ટરને લગતી બાબતો, ત્યાર પછી એ લોકોનું એજ્યુકેશન, આમ આપણને પ્રત્યેક તબક્કે ફેરફાર જણાશે. ઘણી વખત તો એવું થાય કે ભાઈ આપણા જ દેશના બે અલગ અલગ પ્રાંતો વચ્ચે પણ આપણને આવો ભેદભાવ જોવા મળતો હોય. એક્ઝામ્પલ તરીકે આપણે ગુજરાત રાજ્યની તુલના જો બિહાર સાથે આપણે કરીએ તો આપણને તરત જ છે તે ખૂબ મોટો તફાવત જોવા મળશે કે ભાઈ ગુજરાતની અંદર શિક્ષણનું જે પ્રમાણ છે એવું બિહારમાં નથી, ગુજરાતમાં રોજગારીનું સર્જન જેવું થાય છે એવું બિહારમાં નથી થતું. તો સ્વાભાવિક છે કે ભાઈ એક જ પ્રદેશના બે ભાગો અથવા તો વિશ્વના અલગ અલગ દેશો વચ્ચે છે તે આપણે જેને તુલના કરતા હોય
એ સમય દરમિયાન આ શબ્દ ખૂબ મહત્વનો બની ગયો, માનવ વિકાસ. આપણને પ્રશ્ન થાય કે દાદા માનવ વિકાસ એક્ઝેક્ટ શું? પરંતુ એ પહેલા આપણે આર્થિક બાબતો છે જે અર્થશાસ્ત્રની અંદરના ખ્યાલો છે તે સમજવા પડે. સામાન્ય રીતે બેઝિક વ્યક્તિની પ્રાથમિક મહત્વની જરૂરિયાત શું? તો કે રોટી, કપડા અને મકાન, એટલે કે અન્ન, વસ્ત્ર અને આવાસ. આ ત્રણ મૂળભૂત જરૂરિયાતો સંતોષાય છે પછી તો કે શિક્ષણ છે, સ્વાસ્થ્ય છે અને મનોરંજન. આ બધી અન્ય સુવિધાઓ છે તેના વિશે વ્યક્તિ વિચારે અથવા તો તેના વિકાસ માટે વ્યક્તિ પ્રયત્નશીલ બને. પરંતુ બેઝિક જરૂરિયાતો કઈ છે? તો કે અન્ન, વસ્ત્ર અને રહેઠાણ, બરોબર, એટલે કે આવાસ. જે દેશની અંદર પ્રાથમિક જરૂરિયાતો પૂર્ણ થઈ ગયા પછી શિક્ષણ છે, સ્વાસ્થ્ય છે અને ખાસ કરી અને જે મનોરંજનના જે ક્ષેત્રો છે, અલગ અલગ મનોરંજનની જે બાબતો છે તેના વિશે વિચારવામાં આવે છે. તો આપણે બસ એ જ ભણવાનું છે આ પ્રકરણની અંદર કે ભાઈ માનવ વિકાસ એટલે શું, માનવ વિકાસ કોને કહેવાય. સરસ મજાની બધી જ વ્યાખ્યા છે તે સમજવાની છે, પરંતુ બધી જ વ્યાખ્યા સમજીએ એ પહેલા ખૂબ સરળ અર્થની અંદર છે તમને માનવ વિકાસ એક્સપ્લેન કરી દઉં, જેથી કરીને આવા શબ્દો કદાચ ટ્વિસ્ટેડ વાળા હોય અથવા તો કોઈ શબ્દ એવા હોય કે તમને ન સમજે. તો સિમ્પલ ભાષાની અંદર માનવ વિકાસ એટલે શું? તો કે આપણને એટલી ખબર પડે કે માનવ અને વિકાસ એનો મતલબ શું થાય. તો કે આપણે આની સરસ મજાની જો સંધિ છૂટી પાડીએ તો માનવનો વિકાસ, આપણે મતલબ કે સમાજના સ્વરૂપમાં આને લખવું હોય તો શું લખીએ? માનવનો વિકાસ. હવે માનવ એટલે પ્રત્યેક વ્યક્તિ, પ્રત્યેક દેશમાં રહેતો પ્રત્યેક વ્યક્તિ અથવા નાગરિક, વિશ્વનો પ્રત્યેક વ્યક્તિ એટલે માનવ. હવે એનો વિકાસ આપણે સમજવો હોય તો એનો વિકાસ કોને કહેવાય? તો તે સમજવા માટે આપણે માણસોની ઈચ્છા, એની જરૂરિયાતો, એની સુખાકારી અને એના જીવન ધોરણ આનો વિચાર કરવો પડે. એટલે ઇન્સોર્ટ આપણે કેવું હોય તો વ્યક્તિની જરૂરિયાતો વ્યવસ્થિત સંતોષાય જતી હોય, વ્યક્તિની આવક વધતી હોય, એટલે વ્યક્તિનું જે જ્ઞાન એટલે કે શિક્ષણ ક્ષેત્રની અંદર વ્યક્તિ આગળ વધતો હોય, ત્યાર પછી એના કૌશલ્યોનો વિકાસ થતો હોય, સાથે સાથે તો કે એનું આરોગ્ય, એની તંદુરસ્તીનો પણ ખ્યાલ રખાતો હોય અને એનું જીવન ધોરણ. ત્રણ મેઇન શબ્દ તમે યાદ રાખો એટલે સંપૂર્ણ માનવ વિકાસ તમને ખબર પડે. કે ભાઈ અત્યાર સુધી ફક્ત એવું જોવાતું કે આર્થિક બાબતની અંદર કોઈ પણ વ્યક્તિની આવક સારી હોય એનો મતલબ એનો વિકાસ થઈ ગયો છે એવું આપણે સમજતા હતા. પરંતુ આર્થિક વિકાસ ક્ષેત્ર તો છે, આર્થિક બાબત તો વ્યક્તિની જોવાની છે, પરંતુ વ્યક્તિની આર્થિક બાબતની સાથે સાથે વ્યક્તિનો સામાજિક, વ્યક્તિનો ધાર્મિક વિકાસ, વ્યક્તિનો રાજકીય વિકાસ અને વ્યક્તિના જીવનની અંદર સુખ અને શાંતિ આવે આ બાબત જે બને અને આ જે બાબતની પ્રક્રિયા થાય તેને માનવ વિકાસ કહેવાય. વ્યક્તિના જીવનની અંદર પ્રત્યેક પ્રકારની વિકાસ થાય, પ્રત્યેક ક્ષેત્રની અંદર વ્યક્તિ આગળ વધે અને તે પોતાના જીવનની અંદર પોતાની ઈચ્છા મુજબનું, ઈચ્છા મુજબનું ઈન ધ સેન્સ કે ભાઈ આર્થિક દ્રષ્ટિએ સારું જીવન, સામાજિક દ્રષ્ટિએ સારું જીવન, ભૌતિક રાજકીય દ્રષ્ટિએ સારું જીવન અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ ખૂબ સરસ સારું જીવન જીવી શકે. આ વાત આપણે માનવ વિકાસ. તો આપણે આ શબ્દ અવારનવાર ટેલિવિઝન કે ન્યૂઝપેપરની અંદર વાંચતા હોઈએ છીએ. માનવ વિકાસ એટલે કે માનવ પસંદગીનો વ્યાપ, વ્યક્તિને ખૂબ મોટા પ્રમાણની અંદર પસંદગીનો અવકાશ મળે. અને આવું ક્યારે શક્ય બને? જો તે દેશની અંદર આર્થિક વિકાસ થતો હોય તો, અથવા તો વિકાસશીલ દેશ હોય તો. માનવ વિકાસ માટે બહુ જરૂરી વસ્તુ શું છે? તો કે સૌ પ્રથમ વ્યક્તિની પાયાની જરૂરિયાતો પૂર્ણ કરવી, એટલે કે રોટી, કપડા અને મકાન. આ ત્રણેય જરૂરિયાતોની પૂર્તિ પછી વ્યક્તિના જીવનમાં સુખ શાંતિ અને વ્યક્તિ પ્રત્યેક સ્ટેજની અંદર પ્રત્યેક ફિલ્ડમાં આગળ વધે આ માટેની પ્રક્રિયા એટલે માનવ વિકાસ. એના માટે સંસાધનોનો વિકાસ કરવો પડે, સંસાધનોની વ્યવસ્થિત વહેંચણી કરવી પડે, વ્યક્તિના શિક્ષણનું ધ્યાન રાખવું પડે, વ્યક્તિના આરોગ્યનું ધ્યાન રાખવું પડે, સાથે સાથે વ્યક્તિની માતાદીઠ આવક પણ વધે. આ કોન્સેપ્ટને માનવ વિકાસમાં સામેલ કરવામાં આવ્યું છે. સરસ મજાની યુએનડીપી વ્યાખ્યા આપી છે. તમને એમ થાય કે ભાઈ યુએનડીપી એટલે શું? તો સંયુક્ત રાષ્ટ્રની એક સંસ્થા છે, એનું એક અંગ છે, યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ આ સંસ્થા છે તે દર વર્ષે વિશ્વના દેશોની અંદર સર્વે કરે છે અને તે સર્વેના આધારે
ત્રણ મુખ્ય વસ્તુ જોવે છે કેટલી ત્રણ સૌપ્રથમ તો કે એજ્યુકેશન શિક્ષણ જે તે દેશના લોકોને કેવી ક્વોલિટીનું કેટલા પ્રકારની અંદર ટૂંકમાં સરેરાશ કેટલું એજ્યુકેશન મેળવે છે તે શિક્ષણ જોવે છે જે તે દેશની અંદર આરોગ્યની પરિસ્થિતિ કેવી છે એટલે કે હેલ્થ સેક્ટરની અંદર કોઈ દેશે કેવો વિકાસ કર્યો છે તેના નાગરિકને પ્રાથમિક સારવારથી લઈ અને ખૂબ મોટા પ્રમાણની અંદર જ્યારે મેડિકલ હેલ્પની જરૂર હોય ત્યારે આ દેશ કેવી રીતે કાર્ય કરી શકે એમ છે તે એટલે આરોગ્ય સાથે સાથે આરોગ્યની સાથે જ વ્યક્તિના જીવન ધોરણની સોરી વ્યક્તિના સરેરાશ આયુષ્યની વાત સંકળાયેલી છે જેવી રીતે શિક્ષણ સાથે છે તે એજ્યુકેશનની વાત સંકળાયેલી છે એવી જ રીતે આરોગ્ય ક્ષેત્ર ઉપર વ્યક્તિનું સરેરાશ જીવન તે સરેરાશ આયુષ્ય નક્કી થતું હોય છે આ ઉપરાંત તો કે લોકોનું જીવન ધોરણ લોકોની જીવન પદ્ધતિ કેવી છે તે કેના પર આધારિત હોય તો કે વ્યક્તિની માથાદીઠ આવક ઉપર લોકોની આવક વધુ હશે લોકોની આવક સારી હશે તો સ્વાભાવિક છે કે તે વ્યક્તિનું જીવન ધોરણ પણ ખૂબ સારું હશે એટલા માટે માનવ વિકાસની અંદર ફક્ત આર્થિક પરિબળો નથી જોવામાં આવતા આ સિવાય ઘણા બધા પરિબળો જોવામાં આવે છે એ જ્યારે આપણે વ્યાખ્યા સમજશું ત્યારે ચર્ચા કરશું બીજું તો કે માનવ વિકાસ એ માનવના વિકાસ સંબંધિત કેન્દ્રિત અભિગમ છે આનો મતલબ શું થાય તો કે માનવ વિકાસ કોના તરફ ધ્યાન આકર્ષિત કરે છે આપણું તો કે વ્યક્તિના વિકાસ તરફ વ્યક્તિનો વિકાસ કેવી રીતે થાય આપણને એવું લાગે કે ફક્ત આ માનવ વિકાસનો ઉદ્દેશ શું છે તો કે પ્રત્યેક વ્યક્તિ માટે એક સરખી પરિસ્થિતિનું નિર્માણ કરી શકાય લોકોની અંદર સમાનતા આવે જે ભેદભાવો છે તે ખતમ થાય પરિણામ સ્વરૂપ એક સામાજિક સમરસતાનું નિર્માણ થાય અને એ સામાજિક સમરસતા જ વ્યક્તિ જીવનમાં આગળ વધી જાય ઘણી વખત એવું હોય કે વ્યક્તિ પાસે પૈસા હોય પરંતુ એનો સોશિયલ દરજ્જો સામાજિક દરજ્જો છે તે એટલો ઊંચો ન હોય તો એ પણ એ માનસિક રીતે તેનું આરોગ્ય નષ્ટ થતું હોય છે તો સામાજિક સરખી પરિસ્થિતિ ઊભી કરવાનો છે જે અનુસાર લોકોની અંદર નવી સર્જનાત્મકતા અથવા તો સાર્થક જીવનશૈલી છે તે લોકો જીવી શકે છે સાથે સાથે શરૂઆતમાં આર્થિક વિકાસને જ માનવ વિકાસ તરીકે ઓળખવામાં આવતો કે ભાઈ જે દેશની અંદર આર્થિક વિકાસ થયો હોય તે દેશનો માનવ વિકાસ પણ સારો હોય તે દેશના લોકોનું જીવન પણ સારું હોય પરંતુ ધીમે ધીમે અર્થશાસ્ત્રની અંદર ઘણા બધા સંશોધનો થયા અને અંતે એવું જોયું સાબિત થયું કે ફક્ત આર્થિક વિકાસને જ માનવ વિકાસનો માપદંડ ન ગણી શકાય શા માટે તો કે જેવો બધાએ નક્કી કર્યું કે ભાઈ જે દેશની આર્થિક પરિસ્થિતિ સારી એટલે કે જીડીપી ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ રાષ્ટ્રીય જે કુલ ઉત્પાદન હોય તે વધારે હોય તે દેશનો આર્થિક વિકાસ સારો હોય આથી બધા લોકો છે તે વધુ ઉત્પાદનની પાછળ લાગી ગયા પરંતુ વધુ ઉત્પાદનમાં કેવું થયું તો અમુક મૂડીપતિઓના હાથમાં છે તે સંપત્તિનું કેન્દ્રીકરણ થઈ ગયું દેશમાં નો લેવું ટોટલ ઉત્પાદન વધ્યું પરંતુ જે સામાન્ય નાગરિકો છે તેની જીવન ધોરણની અંદર તેના જીવન પદ્ધતિની અંદર ખાસો એવો ફરક આપણને જોવા મળ્યો નહીં અને પરિણામ એવું આવ્યું કે મોટા મોટા અર્થશાસ્ત્રીઓ નક્કી કર્યું કે ફક્ત આર્થિક વિકાસને આપણે છે તે માનવ વિકાસ થયો છે આવું ન ગણી શકાય અને પછી એના ખ્યાલની અંદર પરિવર્તન આવે છે અને આર્થિક વિકાસથી અલગ વિચારીને મનુષ્ય એટલે કે માણસ માનવ વિકાસ માટેના અન્ય દ્રશ્યો માટે વિચારતો હોય છે ખાસ કરી આર્થિક વિકાસ થયો છતાં લોકોના જીવન ધોરણ પર કોઈ ખાસો ફરક જોવા મળ્યો નથી બરોબર લોકો એવી ગરીબીની અંદર જીવતા હતા માત્ર આવક નહીં પરંતુ આવકનો ઉપયોગ સી રીતે કરવો એના પર માનવ વિકાસ આધાર રાખે છે કારણ કે મારી પાસે આવક છે પરંતુ મારે મારી આવક કઈ જગ્યાએ વાપરવી આના ક્ષેત્રો જ મારી પાસે નથી તો એટલે તો પેલા દેશની અંદર એક પ્રકારની પરિસ્થિતિ હોવી જોઈએ કે વ્યક્તિ પોતાની વધુ આવક પણ યુઝ કરી શકે વધુ આવક વાપરવા માટે અલગ અલગ પસંદગીના ક્ષેત્રો મળે અને ભાઈ સિમ્પલ એક્ઝામ્પલ આપું તમને કે માન લો કે તમને કોઈ 1 કરોડ રૂપિયા આપે અને એમાં અંદમાન નિકોબારના દ્વીપ સમૂહમાં તમને મૂકી આપે 1 કરોડની આખી સુટકેસ ભર દે અને એક સરસ મજાનું હેલિકોપ્ટર લઈ અને તમને ઉતારી દે અંદમાન નિકોબારમાં દ્વીપ સમૂહના એકાદા ટાપુ ઉપર ભૂમધ્ય મહાસાગરના તો પેસિફિક મહાસાગરના કે હિંદ મહાસાગરના કોઈ એક ટાપુ ઉપર તમને મૂકી દે કે જ્યાં આજુબાજુમાં તમારી પાસે 1 કરોડ રૂપિયાની બેગ તો ભરેલી છે પરંતુ આજુબાજુમાં ફક્ત જંગલ છે તો તમે એવી પરિસ્થિતિની અંદર 1 કરોડ રૂપિયાનું શું કરી શકો તમે વિચારો કશું પણ થાય તો કે ના અને બસ
અહીંથી જ છે તે અર્થશાસ્ત્રીઓનો દ્રષ્ટિકોણ કર્યો અને તેમણે વિચાર્યું કે ફક્ત આવક જ આવી એવું જરૂરી નથી, એ આવકનો ઉપયોગ થઈ શકે તે માટેના ક્ષેત્રો તેની પાસે ઉપલબ્ધ છે. માનો કે કોઈ ઉદ્યોગપતિ હોય એની પાસે પૈસા ઘણા બધા હોય, પરંતુ દેશમાં એવું વાતાવરણ ન હોય કે તે ઉદ્યોગ સ્થાપી શકે, અથવા તો ઉદ્યોગ માટે જરૂરી જે કુદરતી સંસાધનો છે તે કાચો માલ છે તેની જ પ્રાપ્તિ ન હોય તો તે ઉદ્યોગપતિ નવો ઉદ્યોગ નહીં સ્થાપી શકે, અને એક ઉદ્યોગપતિ નવો ઉદ્યોગ ન સ્થાપી શકે તેનું સમાજના ઘણા મોટા માસ ઉપર ઘણી બધી અસર થતી હોય છે, જેમ કે નવી રોજગારીનું સર્જન છે ત્યાંથી અટકી જતું હોય છે. પરિણામ સ્વરૂપ દેશની ટોટલ રોજગારીમાં ઘટાડો આવે, રોજગારીમાં ઘટાડો આવે એનો મતલબ લોકોના હાથમાં આવક જતી અટકે. લોકોના હાથમાં આવક જતી અટકે એનો મતલબ શું થાય કે સીધો લોકોની જે કુલ બચત હોય અથવા કુલ આવક હોય માથાદીઠ આવક તેમાં ઘટાડો થાય, અને માથાદીઠ આવકમાં ઘટાડો થાય તો સ્વાભાવિક છે કે વ્યક્તિનું જીવન ધોરણ ઊંચું જઈ શકે નહીં. અને એટલા માટે છે કે શરૂઆતના તબક્કે લોકોએ જે ફક્ત આર્થિક વિકાસને માનવ વિકાસ સમજતા હતા તેના દ્રષ્ટિકોણની અંદર પણ પરિવર્તન આવ્યું, અને માનવ વિકાસના ચાર મુખ્ય આવશ્યક સ્તંભોની વાત કરી. કેટલા? ચાર. કયા કયા? તો પહેલું સમાનતા. માનવ વિકાસનું પ્રથમ મહત્વનું સ્તંભ કયું? કે સમાનતા, ઇક્વાલિટી. સમાજની અંદર સરખાપણું આવે આ માટેનો પ્રયત્ન સરકારોએ કરવો જોઈએ. જે દેશોની અંદર આવા પ્રયત્નો થયા છે ત્યાં ઘણી બધી સફળતા મળી છે. બીજું તો કે સ્થિરતા. આપણે ઘણી વખત જોયું કે દેશના અર્થતંત્રની અંદર તો ક્યારેક મંદી આવે, ક્યારેક તેજી આવે, ક્યારેક ખૂબ ભાવ વધી જાય, ક્યારેક ભાવ ઘટતો હોય, તો આવું નહીં. પરંતુ વ્યક્તિ જીવનમાં સ્થિરતા આવે, અર્થતંત્રની અંદર સ્થિરતા આવે, અને વ્યક્તિના જીવન વિકાસમાં પણ છે તે સ્થિરતા આવે. એવું નહીં કે કોઈ વ્યક્તિ છે તે શૂન્યમાંથી સર્જન કરી લીધું, વળી પાછું સર્જન કરેલું જે આકારનું સામ્રાજ્ય શૂન્ય થઈ જાય, આવું નહીં. પરંતુ એક સ્થિરતાની સાથે વ્યક્તિનો વિકાસ થાય તે પણ માનવ વિકાસમાં જરૂરી છે. ત્રીજું તો કે ઉત્પાદકતા. શું છે? ઉત્પાદકતા. જ્યાં સુધી ઉત્પાદકતા વધશે નહીં ત્યાં સુધી ટોટલ ઉત્પાદન નહીં વધે, વસ્તુઓ અને ચીજ વસ્તુઓનો પુરવઠો દેશમાં પૂરતા પ્રમાણમાં નહીં મળે અને વસ્તુના ભાવ વધતા જશે. સાથે સાથે ભાવ વધારાના કારણે લોકો બચત નહીં કરી શકે, લોકોની મોટા ભાગની આવક એની પાછળ જ ખર્ચાઈ જશે, એટલે નવી સર્જનાત્મકતા કે નવી વસ્તુની ખરીદી માટે વિચારશે નહીં. માનો કે કોઈ ફેમિલીની આવક ફિક્સ હોય, કોઈ કુટુંબની આવક ફિક્સ હોય કે ભાઈ મહિને 20,000 આવે છે, તો એમાં તેનો ખર્ચો છે તે ડિવાઈડ કરેલો હોય કે ભાઈ આટલા કરિયાણા માટે, આટલા દૂધવાળા માટે, આટલા શાકભાજી માટે, બરોબર. હવે જો એની આવક 20,000 રહે તો સ્વાભાવિક છે કે તે નક્કી નહીં કરી શકે અથવા કોઈ નવું કામ નહીં કરી શકે, તેની સર્જનાત્મકતાની ઉપર અસર પડશે. પરંતુ આવક વધશે સાંજે સાથે મોંઘવારીનો દર પણ ઘટશે તો એ વ્યક્તિ કશું નવું વિચારશે કે ભાઈ પેલા એનો ઘરનું ભરણ પોષણ છે તે 20,000 માં જતું હતું, હવે ધીમે ધીમે છે તેનો પગાર હોય તો 35,000 થઈ, પણ સામે મોંઘવારી ન વધે તો નહીં. તો કેવું થાય? કોઈ વ્યક્તિ એક સમયે 20,000 આવક હોય, એની એક સમયમાંથી આવક વધીને 30,000 થઈ, તો 30,000 થાય તો સામે મોંઘવારી પણ જો વધી જાય તો વ્યક્તિની સર્જનાત્મકતા ઉપર ખૂબ માઠી અસર પડે, એને કશું નવું કરવાનું સૂઝતું નથી, સમજાય છે. અને એટલા માટે આ ત્રણે ત્રણ પરિબળો, સમાનતા, સ્થિરતા, ઉત્પાદકતા અને ચોથું સશક્તિકરણ, લોકોનો વિકાસ. આપણે સશક્તિકરણની આગળ હંમેશા એક શબ્દ સાંભળ્યો હોય, બરોબર, તે શબ્દ એટલે સ્ત્રી સશક્તિકરણ. આપણા દેશમાં જયારે સશક્તિકરણ શબ્દ વાપરીએ ત્યારે આપણને કોમન એવું લાગે કે ભાઈ સશક્તિકરણ શબ્દની આગળ વિશેષણ સ્વરૂપે હંમેશા સ્ત્રી જ વપરાય, કારણ કે આપણા દેશની અંદર ખૂબ મોટા પ્રમાણની અંદર અને ઘણા બુદ્ધિજીવીઓની અંદર પણ એવી માન્યતા છે કે ભાઈ અથવા તો આપણો દેશ પહેલેથી એવું કહેવાય કે ભાઈ પુરુષ પ્રધાન માન્યતા ધરાવતો દેશ છે, એટલે પુરુષો બધા બહુ આગળ છે અને સ્ત્રીઓ છે તેનો વિકાસ પૂરતા પ્રમાણમાં નથી કરી શકતી, એટલે આખા દેશમાં હંમેશા સશક્તિકરણ શબ્દની આગળ સ્ત્રી મૂકવા જ હોય, એટલે સ્ત્રી સશક્તિકરણ. પુરુષોને કશો વાંધો નથી એવું માનવામાં આવે છે, પરંતુ સ્ત્રી સશક્તિકરણ હોય કે પુરુષ સશક્તિકરણ હોય, અહીંયા કોઈ જાતિ આધારિત સશક્તિકરણની વાત નથી, પરંતુ માનવ સશક્તિકરણની વાત છે. પછી તેની અંદર સ્ત્રી પણ આવી જાય, પુરુષ પણ આવી જાય અને નાની અંદર જાતિ પણ આવી જાય. જે દેશની પ્રત્યેક નાગરિક છે તે પ્રત્યેક નાગરિકનો સમાવેશ સશક્તિકરણની અંદર આવી જતો હોય છે. તો આમ
માનવ વિકાસ છે તે ખૂબ વ્યાપ્ત ફેલાયેલો ખ્યાલ છે. તો આપણે આજના લેક્ચરની અંદર માનવ વિકાસ વિશે બેઝિક સમજણ પ્રાપ્ત કરી. નેક્સ્ટ લેક્ચરની અંદર જ્યારે આપણે મળશું પાછા ત્યારે આ માનવ વિકાસની અલગ અલગ વ્યાખ્યાઓ સંબંધે છે તે ચર્ચા કરવાના છે. પરંતુ એ પહેલા હજી એક વખત માનવ વિકાસ શબ્દને આપણે થોડો રિવિઝન સ્વરૂપે છે તે સમજી લઈએ. તો શરૂઆતની અંદર એવું આપણે કીધું કે ભાઈ વ્યક્તિનો વિકાસ નાના બાળકથી લઈ અને તે વૃદ્ધ થાય ત્યાં સુધી સતત ને સતત તેનો વિકાસ થતો રહ્યો છે. એવી રીતે મનુષ્ય જાતિ છે તે પણ આદિ માનવથી લઈ અને આધુનિક માનવ સુધી પહોંચી ત્યાં સુધી તેનો સતત ને સતત વિકાસ થયો અને થશે એ પણ જરૂરી છે. હવે આ સમાજ વ્યવસ્થા અને અર્થવ્યવસ્થાનો પણ સાથે સાથે વિકાસ થઈ ગયો. શરૂઆતમાં ફક્ત આપણે એવું જોયું અર્થશાસ્ત્ર કેનો અભ્યાસ કર્યો તો કે આવકનો અભ્યાસ કર્યો. અર્થશાસ્ત્ર શેનો અભ્યાસ કરે તો કે નફો થયો કે ખોટ છે તેનો અભ્યાસ કરે. અર્થશાસ્ત્ર શેનો અભ્યાસ કરે તો કે ફક્ત ઉત્પાદન વધ્યું ઉત્પાદન ઘટ્યું માંગ કેટલી પુરવઠો કેટલો આનો જ અભ્યાસ કરે. પરંતુ ધીમે ધીમે એટલે છેલ્લા 60-70 વર્ષની અંદર લોકોની ભૌતિક સુખાકારી એટલે કે લોકોનું જે ભૌતિક સુખ છે તેના વિશે પણ અર્થશાસ્ત્ર વિચારવું જોઈએ અને તેના માટેનું ગણિત પણ છે એ અર્થશાસ્ત્ર માંડવા લાગ્યું. જેથી કરીને વિશ્વના ઘણા બધા દેશોની જીવનની ગુણવત્તા પ્રશ્ન છે તો સંબંધો પ્રશ્નો ઉભા થયા કે ભાઈ વિશ્વના અમુક દેશોની અંદર લોકો ખૂબ સારું ગુણવત્તાયુક્ત જીવન જીવે છે ત્યારે અમુક દેશોની અંદર કેમ લોકો આ પ્રકારનું જીવન જીવે છે. તો તેના વિચારમાંથી માનવ વિકાસનો છે તે કોન્સેપ્ટ જન્મ લે છે કે ભાઈ એવી કઈ બાબતો છે કે જેના કારણે એક જ દેશની અંદર એક ક્ષેત્રના લોકોનું જીવન ખૂબ સારું સુખ સુવિધાપૂર્ણ છે જ્યારે એ જ દેશના બીજા ક્ષેત્રની અંદર અથવા તો બીજા પ્રદેશમાં છે તે લોકોનું જીવન એટલું સુખાકારી વાળું નથી. આ વિચારમાંથી છે તે હ્યુમન ડેવલપમેન્ટ એટલે કે માનવ વિકાસનો છે તે જન્મ થયો શરૂઆત થઈ. આ શબ્દ ખૂબ આપણે ટેલિવિઝનમાં સાંભળતા હોય આનું વિશાળ પ્રમાણમાં અર્થ થાય એવું થઈ કે માનવ ક્ષમતાઓનું વિસ્તરણ કરવું પસંદગીઓનો વ્યાપ વધારવો એટલે કે લોકોને મોટા પ્રમાણની અંદર પસંદગી કરવાનો અવકાશ મળે મોટા પ્રમાણની અંદર લોકો પસંદગી કરી શકે આ પ્રમાણે તેને ચોઈસનો ઓપ્શન વધુ મળે અને એ ત્યારે પોસિબલ બને જો ઉત્પાદકતા વધારે હોય ત્યારે. સાથે સાથે વ્યક્તિના સ્વાતંત્ર્યનો વિકાસ માનવ અધિકારોનો વિકાસ આ બધાનો અમલ થાય અને જે વધુ સરસ મજાની પ્રક્રિયા જન્મ લે તેને આપણે માનવ વિકાસ કહીએ છીએ. યુએનડીપીએ પણ સરસ મજાની વ્યાખ્યા આપી આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. માનવ વિકાસ એ માનવના વિકાસના સંબંધિત એટલે કે માનવનો વિકાસ કેવી રીતે કરવો આ બાબત સંબંધિત છે કે ક્યાં ધ્યાન કેન્દ્રિત કરતો અભિગમ છે કે ભાઈ એવી કઈ પ્રક્રિયાઓ કરી શકાય દેશમાં એવું શું કરી શકાય કે જેથી કરી અને વ્યક્તિનો વિકાસ થઈ શકે. તો મેં તમને કીધું એમ કે શરૂઆતમાં બધા દેશો એવું વિચાર્યું કે ભાઈ આર્થિક વિકાસ થઈ જાય ને તો માનવીનો વિકાસ શક્ય છે એટલે કે જે દેશની અંદર આર્થિક વિકાસ વધારે થઈ જાય તે દેશના લોકોનું જીવન ધોરણ પણ ગુણવત્તાયુક્ત બને. એટલે સ્ટાર્ટિંગના બેઝ પર જ્યારે વિચારે જન્મ લીધો ત્યારે બધા લોકો મહેનત કરો એના જીડીપી પાછળ કે હવે આપણે કુલ ઘરેલું ઉત્પાદન વધારો એટલે કે દેશની અંદર જીડીપી વધશે એટલે આર્થિક વિકાસ થશે અને એટલે માનવનું જીવન સુખાકારી વાળું થશે. પરંતુ પરિસ્થિતિમાં કશો ફેર પડ્યો નહીં પછી અલગ કોન્સેપ્ટ ઉપર વિચારવાની શરૂઆત કરી અને લોકોને ખબર પડી ભાઈ ફક્ત આર્થિક બાબતને લઈને માનવ વિકાસ છે તે માપો કે જે સમજવો તે યોગ્ય નથી. હા તેનું એક પાસું ચોક્કસ હોઈ શકે પરંતુ વ્યક્તિ જીવનનો પ્રત્યેક તબક્કાનો વિકાસ થાય તે માનવ વિકાસ માટે જરૂરી છે. ફક્ત વ્યક્તિ પાસે પૈસા આવી જશે તો એનું જીવન ગુણવત્તાયુક્ત બનશે એવું નથી અને એટલા માટે માનવ વિકાસ અંતર્ગત ચાર મુખ્ય સ્તંભો આપણને છે તે જણાવ્યા એનું સમાનતા છે ત્યાર પછી સ્થિરતા છે ઉત્પાદકતા છે અને સશક્તિકરણ છે. ત્યારે જો આ સશક્તિકરણ ફક્ત સ્ત્રી સશક્તિકરણ નહીં પરંતુ ઓલ ઓવર માનવ સશક્તિકરણની વાત રહેલ છે. તો આમ આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ ટાઈમ જ્યારે મળશું ત્યારે પ્રત્યેક વ્યાખ્યાઓને સમજી અને હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ તેની આપણે પ્રાથમિક પરિચય મેળવશું. ખૂબ સરસ મજાનો પાઠ છે માનવ વિકાસ આંખમાં ભારત ક્યાં છે ભારતની પરિસ્થિતિ કેટલી છે હમણાં જ રિસેન્ટલી છે તે એક સરસ મજાનો ન્યૂઝ કટિંગ આવ્યું એટલે કે જે યુએનડીપી છે એનો જે સર્વે આ વર્ષનો 2020નો આરંભ છે તેની પણ આપણે ચર્ચા કરશું. તો ખૂબ શાંતિથી વિડીયો જોજો. નો સમજાય અઘરા કોઈ શબ્દ લાગે તો
ફરીથી વિડિયો જોવાનો પ્રયત્ન કરજો અને આની સાથે સાથે આના જે ક્વેશ્ચન આન્સર છે તે પણ કરતા જજો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી વંદે માતરમ. જય હિન્દ.